નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 6 ત્રિકોણ સ્ટાર્ટ કરીશું. હવે આપણું આ સિલેબસનું આ છેલ્લું ચેપ્ટર્સ છે ત્રિકોણ. ત્રિકોણ ચેપ્ટર પૂરું કરતાં આપણે ધોરણ 10નો સિલેબસ પૂરો થઈ જશે. ત્રિકોણ ચેપ્ટર તમારું 4-7 ગુણનું તમારી પરીક્ષામાં પૂછાય છે, પણ એકદમ ઇઝી છે. તમારું મોસ્ટલી ત્રિકોણમાંથી મોસ્ટલી દાખલા તમારા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. અમુક દાખલા છે, એટલે 4 ભાગમાં આ ચેપ્ટર આપણે પૂરું કરી દઈશું. હવે જુઓ, હવે ત્રિકોણ શીખતા પહેલાં આપણે અમુક સમરૂપ અને એકરૂપ આકૃતિ એટલે થોડી થિયરી શીખી લઈએ. તેના પરથી આપણે સ્વાધ્યાય 6.1 આગળ કરીશું. હવે જો આકૃતિ મેં અહીંયા જે તમને સ્ક્રીન પર દેખાય છે તેમાં ધ્યાન રાખો, હું વાંચું છું અને તમે પણ ટેક્સ્ટબુકમાં ધ્યાન રાખજો. હવે સમરૂપ આકૃતિ. હવે સમરૂપ આકૃતિ કોને કહેવાય? તો નામમાં જ અર્થ છુપાયેલો છે. સમરૂપ એટલે બંનેના રૂપ કેવા હોય. સમરૂપ એટલે કે જેના આકાર કેવા હોય, સરખા હોય, તેને આપણે શું કહીશું? સમરૂપ આકૃતિઓ. આકાર સરખા હોય પરંતુ કદમાં ફેરફાર હોઈ શકે, નાના મોટા કદ હોઈ શકે, પરંતુ આકાર હંમેશા કેવા હોય? સરખા. ગોળ લઈએ તો બંને ગોળ કેવા હશે? સરખા હશે. આકાર સરખા હશે પરંતુ એક નાનું ગોળ હોય અને બીજું મોટું હોય તો બંને કેવા થશે? સમરૂપ આકૃતિઓ થશે. હવે શું કીધું છે? જો જે બે આકૃતિઓના આકાર સમાન હોય અને કદ સમાન ન હોય તો પણ તે બંને આકૃતિઓ સમરૂપ આકૃતિઓ કહેવાય છે. શું કીધું? જે સમરૂપ આકૃતિની વ્યાખ્યા છે કે સમરૂપ આકૃતિઓ કોને કહેવાય? જે આકૃતિઓના આકાર સરખા હોય અને કદ સમાન ના હોય તેને આપણે શું કહીશું? સમરૂપ આકૃતિઓ કહેશું. કદ સમાન પણ હોઈ શકે, કદ સમાન હોય અને આકાર પણ સમાન હોય તે પણ એ શું થશે? બંને સમરૂપ આકૃતિઓ થશે. હવે શું કીધું છે? એકરૂપ આકૃતિઓ. બધી જ એકરૂપ આકૃતિઓ સમરૂપ હોય પરંતુ બધી જ સમરૂપ આકૃતિઓ એકરૂપ ના હોઈ શકે. શું કીધું? કે હવે બધી એકરૂપ એટલે બંને ચોરસ લો તો બંને ચોરસ કેવા હોય? સરખા. એટલે સરખા આકારના અને સરખા કદના હોય તો આપણે તેને શું કહીશું? બંને એક જેવી જ છે એટલે એકરૂપ આકૃતિઓ. બંને એકબીજાને કેવી છે? મળી આવે છે એટલે એકરૂપ જેવી જ થશે એટલે તેને આપણે શું કહીશું? એકરૂપ આકૃતિઓ. એટલે બધી સમરૂપ આકૃતિ, બધી એકરૂપ આકૃતિઓ શું હોય? સમરૂપ આકૃતિઓ હોય, પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ આકૃતિઓ હોય તેવું જરૂરી નથી. એ તમારી શું છે? નોંધ છે. હવે જો શું આપેલું છે? સમરૂપ બહુકોણો. સમરૂપ બહુકોણો કોને કહેવાય? જે બહુકોણના, શું કીધું? જે બહુકોણના, ધ્યાન રાખો અહીંયા પહેલું વાક્ય આપેલું છે, જે બહુકોણના બધા જ અનુરૂપ ખૂણાઓ કેવા હોય? જે બહુકોણના, પહેલું વાંચો, જે બધા કેવું કહેવાય? તે સમરૂપ બહુકોણ છે તેમ કહેવાય. શું કીધું? બધા જ અનુરૂપ ખૂણાઓ એટલે કે કોઈ પણ આપણે ચોરસ લઈએ તો તેને કેટલા, ચોરસને કેટલા ખૂણા હોય? 4. તો 4 ખૂણાઓ કેવા હોય? એકરૂપ. એટલે ચારે એક જ ના હોય, બધા કેટલા આકાર, બધા કેવા છે? આપણે એક્ઝામ્પલ તરીકે ચોરસ લઈએ. ચલો લીધો ચોરસ. હવે જો બધા ખૂણા કેટલા બને છે? 90 ડિગ્રીના બને છે. કેવા છે? 90 ડિગ્રીના. એટલે બધા ખૂણાઓ કેવા છે? એકરૂપ છે. અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણ હોય. ધારો કે આપણે અનુરૂપ બાજુનું માપ બધાનું 1-1 લઈ લઈએ, ચારે બાજુનું માપ 1-1 લઈ લઈએ તો બધી બાજુઓના માપ કેવા હોય? સમપ્રમાણ એટલે સરખા પ્રમાણમાં હોય તો તે સમરૂપ બહુકોણો છે તેમ કહેવાય. શું કીધું? કે બાજુઓ બધી અનુરૂપ ખૂણાઓ કેવા હોય? એકરૂપ હોય અને બાજુઓના માપ સમપ્રમાણ હોય. જો તમારા MCQમાં પૂછાઈ શકે કે સમરૂપ બહુકોણો કોને કહેવાય, અથવા ખાલી જગ્યાઓમાં આપે કે ખૂણાઓ કેવા હોય છે અને બાજુઓ કેવી હોય છે, તો તમારે ધ્યાન રાખવાનું. ચલો હવે આપણે આગળ જોઈએ શું આપેલું છે આગળ. હવે સ્વાધ્યાય 6.1 આપણે શીખીએ. એકરૂપ અને સમરૂપ કોને કહેવાય તે આપણે શીખી ગયા. હવે સ્વાધ્યાય 6.1 જો, દાખલા નંબર 1 આપેલો છે, કોષમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. શું આપેલું છે? કે સાચા શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓ આપેલી છે તે પૂરવાની છે. દાખલા નંબર 1માં તો પહેલી ખાલી જગ્યા આપેલી છે. શું આપેલું છે? બધા વર્તુળો ખાલી જગ્યા છે. હવે કૌંસમાં તમને આપેલું છે, એકરૂપ છે કે સમરૂપ? બધા વર્તુળો કેવા હોય? સમરૂપ હોય. શા માટે? કેમ કે વર્તુળો નાના મોટા હોઈ શકે, એક સરખા બધા વર્તુળો હોય તેવું જરૂરી નથી.
ચલો હવે બધા ચોરસો ખાલી જગ્યા છે, શું આવશે? હવે બધાને આવડવું જોઈએ, શું આવશે? સમરૂપ. શા માટે? બધા ચોરસો એક સરખા હોય તેવું જરૂરી નથી, નાના મોટા કદના હોઈ શકે, એટલા માટે આપણે શું આન્સર લખીશું? સમરૂપ. ખબર પડે છે? ચાલો હવે ત્રીજી ખાલી જગ્યા જુઓ, શું આપેલું છે? બધા ત્રિકોણો કેવા હશે? બધા ત્રિકોણો કેવા હશે? સમબાજુ. શા માટે? સમદ્વિબાજુ અને સમબાજુ ત્રિકોણનો અર્થ તમને બધાને ખબર છે. સમદ્વિબાજુ એટલે કોઈ પણ ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તેને આપણે શું કહેતા હતા? સમદ્વિબાજુ. અને સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુઓ કેવી હોય? સરખી હોય તેને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. તો હવે સમબાજુ અને સમદ્વિબાજુ આપણે બધાને ખબર છે. તો આ ત્રીજી ખાલી જગ્યામાં શું આન્સર આવશે? સમબાજુ. શું આવશે? સમબાજુ. શા માટે? કારણ કે આપણે અહીંયા શીખી ગયા કે સમરૂપ બહુકોણો હોય તેનું બાજુઓના માપ કેવા હોય છે? બાજુઓના માપ સમપ્રમાણ હોય છે, એટલા માટે અહીંયા કયો ત્રિકોણ આવશે? સમબાજુ ત્રિકોણ. હવે જો ચોથી ખાલી જગ્યા જુઓ, જો અ આપેલું છે, બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને શું કીધું? બ તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય. હવે જો કૌંસમાં બે શબ્દો તમને આપેલા છે, સમાન અને સમપ્રમાણ, તો સમાન સંખ્યાની બાજુઓવાળી આકૃતિઓ સમરૂપ છે. શું કીધું? તો સમાન બાજુઓવાળા એ બહુકોણો સમરૂપ છે. શું કીધું છે? કે હવે બે ખાલી જગ્યા આપેલી છે અને બે કૌંસમાં શબ્દો આપેલા છે, તો કઈ ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે તે આપણે જોવાનું છે. મેં તમને આગળ કીધું હતું કે સમરૂપ બહુકોણોની વ્યાખ્યા યાદ રાખજો, જે તમારી આગળ ખાલી જગ્યામાં વપરાશે. તો હવે શું કીધું છે? હવે જો બધા જ અનુરૂપ ખૂણાઓ કેવા હોય? કેવા હોય? એકરૂપ. એકરૂપ અથવા બીજો એનો અર્થ શું થાય? સમાન. તો અહીંયા આપણને શું આપેલું છે? સમાન આપેલું છે. તો પહેલી ખાલી જગ્યામાં શું આન્સર આવશે? સમાન. તો લખી શકાય, અમાં બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં હોય છે. તેને કેવો કહેવાય? સમરૂપ બહુકોણો કહેવાય છે. દાખલા નંબર બે જુઓ, શું આપેલું છે? નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો આપો. શું આપેલું છે? નીચેની જોડીઓ આપેલી છે, બે જુદા જુદા ઉદાહરણો આપવાના છે. સમરૂપ આકૃતિઓ, પેલું છે સમરૂપ આકૃતિઓ. હવે સમરૂપ આકૃતિઓ કોને કહેવાય? જેના આકાર કેવા હોય? સરખા હોય. તો આપણે એક એક્ઝામ્પલ લઈ લે, એક હું નાનું ચોરસ લઉં અને એક હું મોટું, શું કરું? એક હું નાનું ચોરસ લઉં અને એક હું મોટું ચોરસ લઉં, તો એ બંને કેવી છે? એકબીજાને સમરૂપ. એવી જ રીતે શું કીધું છે? સમરૂપ આકૃતિઓના બે ઉદાહરણો આપવાના છે. હવે એક આપણે બીજું આપણે એક ઉદાહરણ લઈ લઈએ ત્રિકોણનું, એક નાનો ત્રિકોણ લઈ લઈએ અને એક મોટો ત્રિકોણ લઈ લઈએ, જે બંને એકબીજાને કેવા છે? આકાર સરખા છે પણ પરંતુ કદ કેવા છે? અલગ અલગ છે. તેને કેવું કહેવાશે? સમરૂપ આકૃતિઓ કહેવાશે. હવે શું કીધું છે? સમરૂપ ન હોય તેવી આકૃતિઓ, એટલે કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો, જ્યાં સુધી તમને કહેવામાં ના આવે કે કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ આકૃતિઓ દર્શાવો ત્યારે તમારે ત્રિકોણ જ લેવાનું છે, પણ અહીંયા આપણે કોઈ પણ લઈ શકશો. ત્રિકોણ લઈ લઈએ, એક ઉદાહરણ થઈ ગયું. હવે બીજું ઉદાહરણ લઈએ, એવી જ રીતે એક ચોરસ લઈ લઈએ અને એક લંબચોરસ લઈ લઈએ, જે શું થઈ ગયું? આપણું બીજું ઉદાહરણ, જે બંને એકબીજાને કેવી હોય? સમરૂપ ન હોય. ચલો હવે દાખલા નંબર ત્રણ જુઓ, શું આપેલું છે? દાખલા નંબર ત્રણ, નીચેની આકૃતિઓ જે ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. શું આપેલું છે? બે ચતુષ્કોણ આપેલા છે, જે સમરૂપ છે કે નહીં તે આપણે જણાવવાનું છે. તો હવે પહેલો ચતુષ્કોણ જુઓ, હું ઝૂમ કરીને તમને દેખાડું. પહેલો ચતુષ્કોણ જુઓ, પહેલો ચતુષ્કોણમાં બધી બાજુઓ કેવી છે? સમબાજુ છે. જેવી છે કે નહીં? બધી બાજુના માપ કેટલા છે? 1.5 સેન્ટીમીટર. જુઓ બધી બાજુના માપ કેવા છે? 1.5 સેન્ટીમીટર. હવે
શું કીધું છે? હવે બીજો ચતુષ્કોણ જુઓ, બીજો ચતુષ્કોણ હું તમને ઝૂમ કરીને દેખાડું. બીજો ચતુષ્કોણ પણ કેવો છે? બધી બાજુના માપ કેવા છે? 3 સેન્ટીમીટર. કેવા છે? 3 સેન્ટીમીટર છે. હવે જો ધારો કે તમારી ટેક્સ્ટબુકમાં તમે જુઓ, તમારી ટેક્સ્ટબુકમાં તમે બંને એકબીજાને સરખાવશો તો પહેલો ચતુષ્કોણ છે એ બીજા ચતુષ્કોણ કરતાં નાનો છે, અથવા પહેલો ચતુષ્કોણ જે આ ચતુષ્કોણ છે એ, અને હું 1 નંબર આપી દઉં અને હું 2 નંબર આપી દઉં, તો બીજો ચતુષ્કોણ છે એ પહેલા નંબર કરતાં 2 ગણો છે. દેખાય છે તમને બધાને? તમે બધા ટેક્સ્ટબુક ખુલ્લી રાખો, પહેલો ચતુષ્કોણ છે એ બીજા ચતુષ્કોણ કરતાં અડધો હોય એવું આપણને દેખાઈ રહ્યું છે. હવે શું કીધું છે? હવે જો પહેલો ચતુષ્કોણ છે એના શું કરીએ આપણે, બાજુઓ તો સમપ્રમાણ થઈ ગઈ, પણ આપણે બહુકોણો સમરૂપ હોય તેને આપણે શું કહેવાય? બહુકોણો સમ ચતુષ્કોણનો આ ખૂણો જુઓ, બધા ખૂણા જુઓ કેવા છે, અલગ અલગ તમને દેખાશે. આ ખૂણો તમને કેવો દેખાશે? 90 કરતાં મોટો, અને આ ખૂણો 90 કરતાં નાનો. જ્યારે બીજા ચતુષ્કોણમાં તમે જુઓ, બધા ખૂણા કેવા છે? એકરૂપ છે. છે કે નહીં? બધા ખૂણા કેવા છે? એકરૂપ છે. તો બાજુઓ તો સમપ્રમાણમાં છે, પણ ખૂણાઓ એકરૂપ નથી. બંને આકૃતિઓ આપણે એકબીજા સાથે સરખાવવાની છે, તેથી આપણે કહી શકીએ, હવે મેં અહીં લખેલું છે, જો અહીં આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે બંને ચતુષ્કોણની અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં છે, પરંતુ અનુરૂપ ખૂણાઓ એકરૂપ નથી. તેથી શું લખી શકાય? બંને આકૃતિઓ સમરૂપ નથી. લખી શકાય કે નહીં? હવે સમરૂપ છે કે નહીં એ તમારે દર્શાવવાનું હતું. તમે પહેલાં શું જોશો? બાજુઓ સમપ્રમાણ છે કે નહીં. જો બાજુઓ સમપ્રમાણમાં હોય તો તમારે શું જોવાનું? ખૂણાઓ જોવાના. ખૂણાઓ એકરૂપ થાય છે કે નહીં તે ચકાસવાનું. જો ખૂણાઓ એકરૂપ થઈ જાય તો શું કહેશું? તે સમરૂપ બહુકોણો છે, અથવા સમરૂપ ચતુષ્કોણો છે. જો ના થાય તો શું કહેશું? બંને આકૃતિઓ સમરૂપ નથી. ખબર પડી ગઈ સમરૂપ કોને કહેવાય અને એકરૂપ કોને કહેવાય તે આપણે હવે શીખી ગયા. આગળ આપણે સ્વાધ્યાય 6.2 નેક્સ્ટ કરીશું. થેન્ક યુ.